હજી સામે આવી છે દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટનાઓની ફરિયાદ નોંધાઈ છે ઉંદર ઉપરાંત આઈસીયુમાં કબૂતરના માળા દેખાઈ રહ્યા છે દર્દીઓને ઉંદરથી બચવા ઉજાગરા કરવા પડી રહ્યા છે પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે આ દ્રશ્યો આણંદની જનરલ હોસ્પિટલના છે વિકાસની હરણફાળ ભરી રહેલ ગુજરાતની આ હોસ્પિટલના હાલ કેવા તે સ્પષ્ટ જોઈ શકાય આઈસીયુ જેમાં સ્વચ્છતા જાળાવી સૌથી વધુ જરૂરી છે અને ત્યાં જ કબૂતરોએ તેમના માળા કર્યા છે આટલું ઓછું હોય તેમ હોસ્પિટલમાં ઉંદરો આતંક મચાવે છે એ હદે કે અહીં દાખલ થયેલા ઇઠ્યોતેર વર્ષના એક દર્દીનો પગ ઉંદર એક કોતરી ખાધો પરિસ્થિતિ એ હદે ચિંતાજનક છે કે દાખલ થયેલા દર્દીઓ ઉંદરોથી બચવા આખી રાત ઉજાગરા કરે છે આ બેચડા કઈ જ જાય બે ચાર દિવસ કરી જાય સાત સાત ઉંદર પર મોટા મોટા તો ઊંડા આપણે ઘરમાં નહીં કશી આવે બેન એ તો આવવાનું તમે ખાવા એવી રીતથી મોકો ને તો કે આવે કે છે હવે આપણે ખાવા તો પેક છે બધું કેમ ના આવે કબૂતર માં આવે છે આ જોવો ને આ શું આવે જ છે ને અને અહીં હેડે છે હોતઈ ઊંડા આવે છે આવે છે બસ આવે હું ખખડાઈ તો પછી આગા પાછા

તે આણંદ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ નથી મળતી તે પ્રકારનો આક્ષેપ થયો સાથે સાથે જે દર્દીનો એક આક્ષેપ રહ્યો છે કે તેને રાત્રે ઉંદરડો કર્યો હતો સત્ય હકીકત શું હતી આપણી સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જોડાય છે તેમની સાથે વાત કરીશું ડૉક્ટર સાહેબ શું ઘટના બની હતી અને તમારા દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે રાતે ભાઈલાલભાઈ પટેલ કરીને પેશન્ટ એડમિટ છે તેમને એક ઉંદરે કરડી ગયું છે અને જે તે તાત્કાલિક ધોરણે જેવી જાણ થઈ તેવું એ પેશન્ટને અમે પ્રાથમિક સારવાર આપી છે અને પાટા કરેલી છે સાહેબ સ્વચ્છતાનો અભાવ હોવાની જે વાત છે કોની બેદરકારી સ્વચ્છતા માટે અમારે ત્યાં ટ્વેન્ટી ફોર બાય સેવન સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક કામ કરતો હોય છે અને ક્લાસ ફોર સ્ટાફ નર્સ અને અન્ય તમામ કર્મચારી આ બાબતે એકદમ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે દર્દીનો ઘસારો રહેતો હોય છે દર્દી સાથે ત્રણથી ચાર સગા આવતા હોય છે અને ઘણીવાર બૂમો પાડવા છતાં પણ આ સગાઓ ગંદકી કરે પાન બીડી ગુટકા ખાઈને અત્રે થૂકતા હોય છે સર હવે જ્યારે જે ઘટના બની છે તો એમાંથી શીખ કયા પ્રકારની લેવામાં આવશે આ બાબતે એક જ વસ્તુ નક્કી કરવામાં આવશે કે કોઈ પણ જગ્યાએ નિયમો વિરુદ્ધ કોઈને પણ અંદર આવવા દેવામાં આવશે નહીં અને જે પણ ગંદકી કરશે એની સામે દંડ વસૂલવામાં આવશે જે સ્ટાફ હોય કે પછી દર્દી કે એના રિલેટિવ હોય જે ઉંદરડો આખી જે વાત હતી તો એને કોઈ અન્ય ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી હા એ જે ભાઈલાલભાઈ કાકા છે તેઓ છેલ્લા લગભગ એક મહિનાથી અમારે ત્યાં દાખલ છે અને તેઓને ગેંગ્રીન હતું અને ડાયાબિટીક છે અને એ કાકાની અમે અહીંયા સંપૂર્ણ સારવાર કરેલી હતી ને આવતીકાલે એમને રજા પણ આપવામાં આવવાની હતી પરંતુ અનાયાસે ગઈકાલે એમને ઉંદર કાઢ્યો છે એટલે ડૉક્ટર જે કહેશે એ પ્રમાણે કરીશું આણંદ જનરલ હોસ્પિટલની અંદર ઉંદર કરડાવની જે ઘટના હતી તેમાંથી શીખ લઈને વિભાગીય અધ્યક્ષ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ ડૉક્ટર દ્વારા દર્દીના સંબંધીઓને એક અપીલ પણ કરવામાં આવી છે કે તેમણે પણ સ્વચ્છતા રાખવાની જવાબદારી નિભાવવી જોઈએ કારણ કે દર્દીના સગા સંબંધીઓ દ્વારા જે ગંદકી કરવામાં આવે છે તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન આણંદ